અનેક મહત્વના સમાચાર. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દિગસર ગામે પાટીદાર નેતા હાર્દિક પટેલના આજે લગ્ન છે. વિરમ ગામથી વરકન્યા પક્ષ દિગસર પહોંચ્યા હતા. અત્યંત સાદાઈપૂર્વક લગ્ન વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. તેને લઈને શુક્રવારે મંડપ નાખવાની કામગીરી તેમજ દરવાજાઓને કલર કરવા સહિતની તમામ કામગીરીઓ થઈ ગઈ હતી. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલનું મૂળ વતન વિરમ ગામથી 6-7 કિલોમીટર દૂર આવેલ ચંદ્રનગરી છે. તો આ વિશે પર વાતચીત કરવા માટે અર્પણ કાયદાવાળા અમારા સંવાદદાતા સીધા જોડાઈ ગયા છે. જી અર્પણ, લગ્નની જોરોશોરોથી તૈયારીઓ થઈ રહી છે, વિધિઓ ચાલી રહી છે, અત્યારે શું માહોલ છે, શું ચાલી રહ્યું છે? નુપુર, હવે તૈયારીઓની વાત નહીં, લગ્ન વિધિ જે છે તે સંપન્ન થવા આવી છે. ગણતરીની ક્ષણો પહેલાં જ હાર્દિક અને કિંજલ લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા છે. જે વિધિવત આખી જે લગ્ન વિધિ થઈ રહી છે તે અંતર્ગત તેમને ફેરા પણ ફરી લીધા છે, તેમનો હસ્તમેળાપ પણ થઈ ગયો છે. હાલમાં પણ પાછળની તરફ જે કિકિયારીઓ છે તે સંભળાઈ રહી છે, કારણ કે જે પરિવારજનો છે, યુવાઓ છે, આ લગ્નને જે આખી વિધિ થઈ રહી છે તેને આનંદ ઉલ્લાસથી મનાવી રહ્યા છે. પાછળની તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ. જે લગ્ન ફેરા ફરાઈ રહ્યા છે ત્યાં બહાર પણ મંડપ બનાવવામાં આવ્યો છે, અને જે આપ જોઈ શકો છો જે પરિવારજનો છે તે અહીંયા બેસી રહ્યા છે. સામેની તરફ હાર્દિકના જે ફાધર છે કે જે બ્રાઉન કોટીમાં આપણે જેમને જોઈ શકીએ છીએ તે હાર્દિકના ફાધર છે. એટલે જે પરિવારનો નિયમ છે, જે રીત રિવાજ છે તે મુજબ મોટાભાગની જે મહિલાઓ છે, જે યુવતીઓ છે, તે લગ્ન મંડપ છે જ્યાં ચોરી બનાવવામાં આવી છે ત્યાં અંદરની તરફ છે, જ્યારે મોટાભાગના જે પુરુષ વર્ગ છે તે અહીંયા બહાર બેસી રહ્યો છે. એટલે ખૂબ જ ઉત્સાહનો માહોલ છે, અને જે હાર્દિક અને કિંજલ હવે કહી શકાય કે લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા છે. દરેક યુવક અને યુવતીના જીવનનો એક સૌથી મહત્ત્વનો તબક્કો હોય છે કે જ્યારે તેઓ લગ્ન ગ્રંથિથી જોડાતા હોય છે. એટલે હાર્દિક જે છે એકદમ રજવાડી શેરવાની અને સાફા સાથે તૈયાર થયેલો છે, તો કિંજલ પણ એટલી જ વહેલી સવારથી તૈયાર થયેલી છે, અને હાલમાં જે પરિવારજનો છે ખૂબ જ મોટી સંખ્યામાં અંદર એકઠા થયેલા છે. અને જે લગ્નની વિધિ છે, આ પૂર્વે જે મુખ્ય મહારાજ છે કે જેમના હસ્તે આખી લગ્ન વિધિ સંપન્ન થઈ છે, જે મંત્રોચ્ચાર સાથે આખી જે પ્રક્રિયા પૂર્ણ થઈ, તેમણે પણ કહ્યું કે કેવા પ્રકારની આખી જે લગ્ન વિધિ છે તે છે. આપણી સાથે હાર્દિકના જે કાકા છે તે હાજર છે, આપણે તેમની સાથે વાત કરીશું. કેટલો ખુશીનો માહોલ કહી શકાય પરિવાર માટે? બસ કોઈ બી પરિવાર હોય, લગ્ન હોય એટલે ખુશીનો માહોલ તો હોય દરેક પરિવારને. અમારા ઘરમાં આજે વિશેષ આનંદ છે. હાર્દિકને આજે લગ્ન ગ્રંથિથી જોડાય છે, અને આજે લગ્ન ગ્રંથિથી જોડાયેલા ઘરના દરેક વ્યક્તિઓને, વડીલોને, બધાને સારો એવો આનંદ છે. મૂળ વતનમાં આજે પરિવારજનોની વચ્ચે, ગામ લોકોની વચ્ચે એક આખી અલગ જ પ્રકારની લાગણી હશે એવું કહી શકાય. હા, અમારો વર્ષો જૂની, અમારા દાદાઓના ફાધરના પહેલાંથી અમારું અહીંયા માતાજી અહીંયા છે, અમારું આ ગામ છે, અમારું ગઢિયા પરિવારનું આરી અહીંયા અમારું મૂળ ગામ આર્યું, આ માતાજી અહીંયા છે. એટલે અમારા ગામના જે અમારા ગઢિયા પરિવારના વ્યક્તિઓ છે, બીજા બધા સમાજના પણ લોકો છે, બધાને એક વિશેષ આનંદ છે, અને અમે વર્ષોથી સાથે સંકળાયેલા છીએ બધાએ. સામાજિક કારણોસર કેટલાય લોકોને આમંત્રણ નથી આપી શકાયું, કારણ કે પરિવારે નક્કી કર્યું છે કે મર્યાદિત લોકોને જ આ લગ્નમાં બોલાવા. હવે પોઝિશન તો કેવી છે, બોલાવવા જઈએ તો પછી બધાને ન્યાય આપવો પડે, અને ન કહીએ અને કોઈક રહી જાય, બે ચાર બીજા રહી જાય તો બધાને ખોટું લાગે. એના કરતાં એવી રીતના જ નક્કી કર્યું. હાર્દિકનો પોતાનો નિર્ણય હતો કે એકદમ સાદાઈથી અને આપણા માતાજીના મઢ ઉપર આપણે સાદાઈથી લગ્નવિધિ પૂરી કરવાની. ખૂબ ખૂબ આભાર. તો આતા હાર્દિકના કાકા કે તેમનું કહેવું છે કે હાર્દિકનો પોતાનો અંગત નિર્ણય હતો કે અત્યંત સાદાઈપૂર્વક આ લગ્ન જે છે તે સમગ્ર વિધિ પૂર્ણ કરવાની છે, અને તેના માટે જ બંને પરિવારના અને ગામના જે કેટલાક ગણતરીના આગેવાનો છે, જે નજીકના સંબંધીઓ છે, તેમને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. અને હાલમાં જે ઇંતજારી હતી બંને પરિવારની, આ લગ્ન સંપન્ન થતા બંને પરિવારોની ઇંતજારી પૂર્ણ થઈ છે, અને હાર્દિક અને કિંજલ લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા છે. જી બિલકુલ, એટલે લગ્ન તો ખૂબ જ સાદાઈથી થયા છે, પરંતુ જે પ્રકારે હાર્દિક રાજકારણમાં ઇન્વોલ્વ છે, જે પ્રકારે અગ્રેસર છે રાજકારણમાં, કોઈ રાજકીય નેતા કે કોઈ વ્યક્તિ હાજર છે લગ્નમાં? હા,
નુપુર, મેં આપને જણાવ્યું તે પ્રમાણે ફક્ત નજીકના બે પરિવારના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે, બહારનું કોઈ પણ વ્યક્તિ નથી. ગામ કે જે હાર્દિકનું મૂળ વતન છે, જ્યાં વર્ષોથી પરિવાર સ્થાયી થયેલો છે, પેઢીઓથી તેમના બાપદાદાને સમયથી, એટલે ત્યાંના કેટલાક લોકો છે ને બંને પરિવારના લોકો છે. આ સિવાય અન્ય કોઈ પણ રાજકીય વ્યક્તિ કે અન્ય કોઈ પણ બીજી જેને સેલિબ્રિટી શબ્દ જેને વાપરવામાં આવે છે એવું એક પણ વ્યક્તિ આ લગ્નમાં હાજર નથી. જી બિલકુલ, અને અત્યારે લગ્ન તો સંપન્ન થઈ ગયા છે, હવે આગળ કયા પ્રકારની પ્રોસીજર છે, વિદાય વેળા થઈ ચૂકી છે કે હવે થશે? નુપુર, હજી જે ફેરા છે તે વિધિ હાલમાં સંપન્ન થઈ છે, જે હસ્તમેળાપ છે તે વિધિ સંપન્ન થઈ છે, એટલે હજી તે બાદની કેટલીક વૈદિક મંત્રોચ્ચારની જે વિધિ હોય છે તે મહારાજ દ્વારા કરવામાં આવશે. તે બાદ કન્યાના જે વિદાયની જે પ્રક્રિયા હોય છે, તે વિધિ હોય છે, તે પૂર્ણ કરવામાં આવશે. લગ્નવિધિ સંપન્ન થાય તે બાદ જે જમણવાર છે તે પણ અહીંયા યોજાશે, અને તે બાદ જે હાર્દિક અને કિંજલ છે તે વિરમ ગામ પોતાનું જે હાર્દિકનું જ્યાં ઘર છે ત્યાં જવા રવાના થશે. જી, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. તો આ જ વિષય પર અત્યારે વાતચીત કરીએ છીએ. અત્યંત સાદાઈપૂર્વક આ લગ્નનું આયોજન થયું છે, અને ખાસ કરીને બધી જે લગ્ન પ્રસંગની વિધિઓ છે તે પૂર્ણ થઈ ગઈ છે, અને હવે આગામી કાર્યક્રમ ચાલુ થશે. જમણવાર અને વિદાય વેળા હવે થશે. તો અત્યંત સાદાઈપૂર્વક લગ્નનું આયોજન કરાયું છે. જે પ્રકારે હાર્દિકની ઈચ્છા હતી, હાર્દિક પટેલ અને કિંજલ પરીખના લગ્ન પૂર્ણ થઈ ચૂક્યા છે. લગ્ન ગ્રંથિથી આ બંને બંધાઈ ચૂક્યા છે, પ્રભુતામાં પગલા પડી ચૂક્યા છે. હસ્તમેળાપની જે વિધિ છે તે પણ પૂર્ણ થઈ ચૂકી છે, અને પરિવારના જે સભ્યો છે અને ખાસ કરીને જે અંગત વ્યક્તિઓ છે તે જ લોકો અહીંયા લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને કોઈ રાજકીય વ્યક્તિની ઉપસ્થિતિ હાલ તો જોવા નથી મળી, ત્યારે આ બંને પરિવારના સભ્યો ખૂબ જ હરખ ઘેલા અત્યારે થઈ ચૂક્યા છે. ખાસ કરીને લગ્નની તમામ વિધિ છે તે પૂર્ણ થઈ ચૂકી છે. તો આ વિષય પર વધુ વાતચીત કરવા માટે અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાઈ ગયા છે, અને ગૌરવ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. જે ગૌરવ, આપણે પૂછવાનું કે જે પ્રકારે અત્યારે હાર્દિકના જે લગ્ન છે એ પૂર્ણ થઈ ચૂક્યા છે, હવે કેટલા સમયની વાર છે અને હવે શું કાર્યક્રમ છે આગામી? જી, વાત કરીએ તો જે ગઢડીની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે હાર્દિકના લગ્ન ક્યારે થશે, એ લગ્નવિધિ સંપન્ન થઈ ચૂકી છે. નવ દંપતીએ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે, સાત ફેરા જે ફરવાના તે પૂર્ણ થઈ ચૂક્યા છે. ખૂબ જ સાદાથી એટલે ખૂબ જ નજીકના લોકો કહેવાય તેવા લોકોને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. એમાંના એક વ્યક્તિ છે ગિરિલાલ ડાંગી. એ ગિરિલાલ કે જેઓ ઉદયપુર ખાતે રહે છે, અને જ્યારે હાર્દિકને કોર્ટની જે સૂચના હતી એ પ્રમાણે ગુજરાતથી બહાર રહેવાનો વાર આવ્યો હતો, ત્યારે ઉદયપુર ગિરિલાલ ડાંગીના ત્યાં રહ્યા હતા. ગિરિલાલ લગ્ન વિશે શું કહે છે હાર્દિકના, વાત કરીશું તેમની સાથે. ગિરિલાલ જી, કેસે આપકા સંબંધ સ્થાપિત હુઆ હાર્દિક કે સાથ, ઓર ક્યા માતે ઉનકી શાદી કે લિયે? શાદી કા બહોત અચ્છા મહત્વ હૈ, ઉન્હોને સાદગી સે એક જો પૂરે ભારતવર્ષ મેં જો ઇતને બડે સ્ટાર હોતે હુએ ભી ઉન્હોને એક સાદગી કા જો પરિચય દિયા ઉસકા તો મુકામ નહીં હૈ. ઓર હમ તો મેવાડ કે રાજસ્થાન કે લોગ હૈ, તો હમે તો ઇસ શાદી કો લેકર બહોત ઉત્સાહિત સે. ઇસસે હાર્દિક ભાઈ ભી સમાજ કા લોડ ભી રહેગા, ઓર એક મતલબ જો પરિવાર કે બારે મેં ભી વો સમજ પાએંગે શાદી કે બાદ. હમ ઉનકો બધાઈ દેતે હૈ, ઓર હમને હમારી મેવાડ કી પગડી ભી ઉનકો દી હૈ, ઓર ઉસકી લાજ ભી ઉનકો રખની હૈ. એસી હમારી શુભકામના ઉનકે સાથ હૈ, ઓર ઉન્હોને સાદગી કા પરિચય દિયા હૈ. ઉદયપુર થે તબ જાકે હાર્દિક સે મુલાકાત હુઈ થી, ફિર કૈસા રહા આપકા સંબંધ કે સાથ? ઉદયપુર જબ વો આયે થે તો શરૂ શરૂ મેં થોડા સા ઇસ ભારતીય જનતા પાર્ટી સરકાર કા બહોત ગુરૂર થા, ઓર ઉન્હોને બહોત દબાવ ભી બનાયા થા, પર પૂરા સમાજ ઓર 36 કોમ ઉસકે સાથ થી, ઓર પૂરા સહયોગ રહા, ઉસસે હમારે અચ્છે સંબંધ બને, ઓર ભાઈચારા બડા, ઓર એકતા કા પરિચય દિયા, ઉન્હોને સબ સમાજ કો સાથ લેકર ચલે વો. મહેન્દ્રજી, આપ તો એમપી સે હે, બહોત સારે હાર્દિક કે કરીબી દોસ્ત હોગે, કરીબી સંબંધી હોગે, જિનકો ઇસ શાદી મેં આને કા મોકા નહીં મિલા, આપકો મોકા મિલા શાદી મેં આને કા? હા બિલકુલ, નિશ્ચિત રૂપ સે મેં ઇસકે લિયે અપને આપકો સૌભાગ્યશાલી સમજુંગા, ક્યોંકિ હાર્દિક પટેલ જી કા જો સંગઠન જો હૈ કિસાન ક્રાંતિ સેના, ઉસકા મેં મધ્ય પ્રદેશ કા પ્રદેશ અધ્યક્ષ હું. હાર્દિક જી પટેલ સે મેં જીએમડીસી ગ્રાઉન્ડ કે આંદોલન સે પૂર્વ સે હી જુડા હુઆ હું, લગાતાર સંપર્ક મેં હું, ઓર ઉનકે લિયે સમર્પિત હું. હાર્દિકજી પટેલ ને મુજે બુલાયા, વૈસે મધ્ય પ્રદેશ સે હજારો લોગ આને વાલે થે, આપકો જાણકારી હોગી હૈ કે જબ ઉપવાસ પર બેઠે થે તો 19 તારીખ કે રોજ 2500 લોગ હમ આયે થે, પરંતુ યે બહોત હી નિકટતમ રિશ્તેદારો સે ઓર પરિવારો કો કાર્યક્રમ હાર્દિકજી ને રખા થા, તો કેવલ સિર્ફ ઓર સિર્ફ મેરે કો ઉન્હોને આદેશ કિયા થા, હમ 5 લોગ આયે હૈ.
वैसे देखा जाता है कि पाटीदार की शादी होती है तो बहुत सारा धूमधड़ाका होता है, बहुत सारी रोशनी होती है, लेकिन ये पूरी सादा सी पूरा शादी हुआ। ये हार्दिक जी ने पाटीदार समाज में एक आदर्श स्थापित किया, जैसे अभी गहरीलाल जी ने बताया कि एक नेशनल स्टार होने के बावजूद भी एक सादगीपूर्ण मंदिर में विवाह किया। आप देख रहे हो कि 200-250 लोगों के अलावा है नहीं है, और ख़ास करके सुरेंद्र नगर जिले में इस गाँव में, मतलब कि सबसे पिछड़ा हुआ गाँव है, उस गांव में शादी करी। और हार्दिक जी ने पटेल ने निश्चित रूप से पिछड़े हुए लोगों को संदेश दिया है और समाज को भी ये संदेश दिया है कि हम फालतू आवंडर में न रहते हुए एक सिंपल शादी करें वैदिक रीति से। तो तमे जोयुं के जे नजीकना लोकोने आमंत्रण आपवामां आव्युं हतुं एमांथी राजस्थानना घेरीलाल अने मध्यप्रदेशना महेन्द्र पाटीदारने आमंत्रण मळ्युं हतुं। तेमणे स्पष्ट कह्युं के खूब ज सादगी रीते लग्न करीने एक नवो चीलो એમને ચાતર્યો છે, જે સામાન્ય વર્ગના લોકો કહેવાય તેમને પણ એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે। અખિલેશ કટિયારજી આપની સાથે જોડા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે જોવે છે તે આ લગ્નને, કારણ કે અખિલેશ કટિયાર ખૂબ જ શરૂઆતથી હાર્દિકનું જે આંદોલન હતું તેની સાથે જોડાયેલા છે। સતત હાર્દિકના જે પણ કોઈ કાર્યક્રમો હોય તેમાં અખિલેશ કટિયારની હાજરી ચોક્કસ જોવા મળતી હતી, અને એ પ્રમાણે જ આજે જે લગ્ન છે તેમાં અખિલેશ કટિયારની હાજરી જોવા મળે છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। अखिलेश जी किस प्रकार से देखते हैं हार्दिक की शादी को? हार्दिक पटेल जी की जो शादी है, ये इन्होंने जो शादी की एक उदाहरण है, एकदम गांव में आके अपने पुश्तैनी जगह पे शादी की, और उसमें उन्होंने कहा कि मैं अपनी पत्नी के साथ जीवन भर बराबरी का व्यवहार करूंगा, हर फैसले में उनकी राय रखूंगा, महिला पुरुष के भेदभाव से ऊपर उठ के समाज को एक नई दिशा में ले जाने के लिए मेरी छोटी बहन किंजल की एक महत्वपूर्ण भूमिका रहेगी। और हार्दिक पटेल जी का जो पीछे का संघर्ष रहा है, उसमें बहन की जो मानसिक और सपोर्ट रहा, जो समर्थन रहा, उसके वजह से हार्दिक जी ने बड़ी लड़ाइयाँ लड़ी, समाज के साथ खड़े रहे, और अब उनका ये साथ क्योंकि अब सामाजिक हो गया है, तो मुझे लगता है कि इसके बाद हार्दिक पटेल जी का व्यक्तित्व और निखर के आएगा और समाज और राष्ट्र निर्माण में उनकी भूमिका और महत्वपूर्ण हो जाएगी। अखिलेश जी, हार्दिक जहाँ पे होता है वहाँ पे बहुत बड़ी भीड़ हो जाती है, लेकिन आज गिने चुने लोग, ये बेहद निजी एक पारिवारिक समारोह है, और उन्होंने इस चीज़ को इतने शालीनता के साथ किया है कि हम एक मैसेज देना चाह, वो उनका एक जो ये कार्यक्रम है उनका कि ये परिवार के साथ करना है, कोई फिजूल का कोई और ऐसी चीज़ें ना हो जिससे समाज में कोई गलत मैसेज जाए। हमें बहुत खुशी है कि मेरे दोस्त ने, मेरे नेता ने इतनी सादगी के साथ इस समारोह को किया। उनकी जिम्मेवारी बढ़ जाएगी अब? नहीं, जिम्मेदारी तो पहले से भी बढ़ी है, 120 करोड़ देशवासी उनके ऊपर उम्मीद भरी नज़रों से देखते हैं, भरोसा करते हैं, जहां जाते हैं वहां करोड़ों करोड़ लोग उनसे ही कहते हैं कि ये व्यवस्था से लड़ेंगे, व्यवस्था को बदलेंगे, नए भारत का निर्माण करेंगे। जिम्मेदार बहुत हैं हार्दिक पटेल जी। तो ये थे तो आ था अखिलेश कटियार जब ने कहूँ कि जवाबदारी तो पहले थी निभा रहा है। हूँ बताओ मांगी ये मंदिर के ज्या हार्दिक અને કિંજલની લગ્નવિધિ સંપન્ન થઈ, ફેરા ફરી ચૂક્યા છે, અને જે ઔપચારિક ધાર્મિક વિધિ છે તે થોડી વારમાં પૂર્ણ કરવામાં આવશે, ત્યારબાદ જે સ્વજનો અહીંયા પધારેલા છે તેમના જમવાની વ્યવસ્થા પૂર્ણ થશે, અને પછી નવદંપતિ છે તે વિરમગામ તરફ રવાના થશે। જી જી બિલકુલ ગૌરવ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। અર્પણ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે અત્યારે લગ્ન પ્રસંગમાં ખૂબ જ ઓછા ગણ્યા ગાંઠ્યા લોકો છે, પરંતુ રાજસ્થાનની રાજકીય હસ્તી જોવા મળે છે, પરંતુ ગુજરાતની કોઈ પણ રાજકારણીય હસ્તી જોવા નથી મળી, તો શું લાગે છે કે એવું થઈ શકે છે કે ગુજરાત આવ્યા પછી એક ગ્રાન્ડ રિસેપ્શન આ રાજકારણી હસ્તીઓ માટે રાખવામાં આવે? નુપુર, આ જે પ્રશ્ન છે સ્વાભાવિક છે કે આપણા સૌ કોઈના મનમાં છે, કારણ કે હાર્દિક એક એવી હસ્તી છે કે જે હજારો લાખો લોકો સાથે સીધી સંકળાયેલી છે, એટલે તમામ લોકોને તો આમંત્રણ આપવું શક્ય નથી, પરંતુ એક અંદાજો છે કે આ જ્યારે લગ્નવિધિ પતે તેના કેટલાક ગણતરીના દિવસ બાદ એક રિસેપ્શન, ભવ્ય રિસેપ્શન હાર્દિક તરફથી રાખવામાં આવે, કે જ્યાં વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા, પછી પાટીદાર આંદોલન હોય, રાજકારણ હોય, કે પછી હાર્દિકનો જ્યાંથી ઉદય થયો પાટીદાર આંદોલનથી લઈને અત્યાર સુધી તેના સંપર્કમાં જે કોઈ મોટા નેતાઓ આવ્યા હોય, વિવિધ કામ અંતર્ગત જે મોટી હસ્તીઓ તેના સંપર્કમાં આવી હોય, જુદા જુદા રાજકારણીઓ હોય, પત્રકારો હોય કે કોઈ પણ હોય,
આવા અનેક લોકો છે કે જે જેમને અપેક્ષા છે કે હાર્દિક તરફથી રિસેપ્શન રાખવામાં આવશે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોને આમંત્રણ આપવામાં આવશે, પરંતુ આ સંપૂર્ણ વ્યક્તિગત મામલો છે એટલે લગ્ન પૂર્ણ થયા બાદ હાર્દિક આ મામલે શું નિર્ણય લે છે કે તેને રિસેપ્શન યોજવું કે કેમ. હાલમાં આપણે જે કેટલાક રાજકીય વ્યક્તિઓ સાથે વાત કરી તો તે રાજકીય રીતે નહીં પરંતુ હાર્દિક સાથે અત્યંત અંગત સંબંધ ધરાવતા હોવાના કારણે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. આપણા જે સહયોગી ગૌરવ પટેલે જેમની સાથે વાત કરી તે ઉદયપુરના જે ડાંગી કરીને જે નેતા હતા તેમને હાર્દિકનો અત્યંત કપરો સમય હતો કે જ્યારે ગુજરાતમાં તેની સામે કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી હતી અને હાઈકોર્ટના આદેશ અનુસાર જ્યારે તેને ગુજરાતની બહાર મોકલવામાં આવ્યા ત્યારે ઉદયપુરમાં તેમને પોતાના નિવાસસ્થાને હાર્દિકને પોતાને ત્યાં આશ્રય આપ્યો હતો. એટલે કહી શકાય કે તે રાજકીય રીતે નહીં પરંતુ એક અંગત પરિવારજન તરીકે અહીંયા આવ્યા છે અને આ જે લગ્ન સમારંભ યોજાઈ રહ્યો છે જે હવે પૂર્ણ થઈ રહ્યો છે તેમાં પણ આ જ રીતે ગણતરીના અત્યંત નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. બહારનું કોઈ પણ રાજકીય વ્યક્તિ હજી પણ ઉપસ્થિત નથી. જી આભાર અર્પણ, આભાર ગૌરવ આપ બંનેનો તમામ માહિતી બદલ. તો અંગત વ્યક્તિઓ જ આ સમારોહમાં હાજર છે, ખાસ કરીને હવે આગામી દિવસોમાં ગ્રાન્ડ રિસેપ્શન હાર્દિક તરફથી રાખવામાં આવે છે કે કેમ તે તેની ઉપર આધાર રાખે છે.